છે આજનો ટોપિક છે આજે આપણે જે આપણે ચિત્ર આપેલું છે પ્રશ્ન પૂછેલો છે તેનો જવાબ યસ અથવા નો માં એટલે કે હા અથવા ના માં આપવાનો છે આપણે ત્રીજા ધોરણમાં આ વસ્તુ ઓલરેડી શીખી ગયા છે ચલો આપણે ફરીથી શીખીએ તમે અહીં જોઈ શકો છો કે સફરજનને બસનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછેલો છે આપણે જવાબ આપવાનો છે એની પહેલા ક્યારે યસ અને ક્યારે નો માં ઉત્તર આપવાનો છે તે શીખી લઈએ અંગ્રેજીમાં કોઈ પણ વસ્તુ પ્રાણી પશુ પક્ષી વસ્તુ એટલે કે જેમ કે મારા હાથમાં જોક છે આ પુસ્તક છે વસ્તુ છે પ્રાણી પશુ પક્ષી અને ફળ ફૂલ જે બધાના સ્પેલિંગ તમે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છો એ બધા વિશે જાણવા માટે ઇઝ ઇટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે ઇઝ એટલે છે અને ઇટ એટલે તે ઇઝ ઇટ પછી કરીને વાક્ય હોય પ્રશ્નાર્થ ચિહ્ન હોય એ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે એના જવાબમાં હકાર અથવા નકાર એટલે કે યસ અથવા નો માં ઉત્તર આપવામાં આવે છે જેમ કે હું તમને પૂછું કે બાળકો શું આ પુસ્તક છે તો હા આ પુસ્તક છે એટલે તમે કહેશો કે હા તે પુસ્તક છે એટલે કે એનો યસ હકારમાં જવાબ આપશો હવે હું ચોક બતાવીને કહું કે શું બાળકો આ સફરજન છે તો આ સફરજન નથી એટલે એનો જવાબ નકાર એટલે કે નો માં આવશે પેલું ઉદાહરણ મેં લખેલું છે ઇઝ ઈ અન એપલ શું તે સફરજન છે ચિત્ર જુઓ સફરજન છે હા એપલ છે તો જવાબ આપશો યસ એટલે કે હા અલ્પવિરામ ઇટ ઇઝ હા તે છે ઇઝ ઇટ અન એપલ શું તે સફરજન છે ચિત્ર જોવાનું છે ચિત્ર સફરજન હોય તો યસ અલ્પવિરામ ઇટ ઇઝ પછી પૂર્ણવિરામ હા તે છે એના પછી ઇઝ ઇટ અ બોટ બોટ એટલે હોડી શું તે હોડી છે ચિત્ર શું છે બસ છે હોડી નથી તો જવાબ લખશો નો અલ્પવિરામ ઇટ ઇઝ નો હવે આ ઇઝટ શું કામ આપ્યું છે તે પણ આપણે જોઈ લઈએ જવાબ આખા વાક્યમાં આ રીતે લખાય નો ઇટ ઇઝ નોટ આ ઇઝ નોટ છે આપણે આખું લખેલું છે એક ટૂંકું ઇઝટ થાય છે જે આપણે ત્રીજા ધોરણમાં ભણી ગયા છે ચલો હવે આપણે આગળ જેટલી પણ એક્સરસાઇઝ છે જેનું ચિત્ર હું તમને હોમવર્ક આપીશ તે કરી લઈએ ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને નોંધમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો સૌથી પહેલા શું છે આપણે શું કે કેપ એટલે કે ટોપી પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ઇટ અ બેટ શું તે બેટ છે તો કે બેટ નથી તો જવાબ શું આવશે નો ઇટ ઇઝન્ટ તમને યસ અથવા નો નો વિકલ્પ આપેલો છે તમારામાં નો વાળો વાક્ય લખવાનો રહેશે એના પછી ટેબલ નું ચિત્ર છે પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ઇટ અ ટેબલ શું આ ટેબલ છે તો જવાબ શું આવશે યસ ઇટ ઇઝ એટલે કે હા તે ટેબલ છે હવે આપણે પહેલું જે ચિત્ર છે ટ્રેન વાળું તેના પરથી આપણે જવાબ લખીએ ચલો આપણે ફરીથી બધાના જવાબ વારાફરતી વારાફરતી લખતા જશો અને ચિત્ર જોઈને સમજતા જશો ચલો પહેલું જોઈએ ઇઝ ઇટ અ ટ્રેન શું આ ટ્રેન એટલે કે આ ગાડી છે ચિત્ર જુઓ રેલવે રેલગાડી છે તો કે છે તો પહેલાનો જવાબ લખશું યસ અલ્પવિરામ ઇટ ઇઝ હા તે બીજું તેનું ચિત્ર આપેલું છે તો કે સનફ્લાવર એટલે કે સૂર્યમુખી પ્રશ્ન પૂછ્યું છે ઇઝ ઇટ અ મેરીગોલ્ડ શું આ મેરીગોલ્ડ એટલે ગલગોટો શું આ ગલગોટો છે તો ના આ શું છે સનફ્લાવર સૂર્યમુખી છે ગલગોટો નથી તો જવાબ શું લખશું બીજામાં નો અલ્પવિરામ ઇટ ઇઝન્ટ ઇટ ઇઝ નું ટૂંકું રૂપ ઇઝન્ટ થાય છે ના તે નથી ઇઝ એટલે છે અને ઇઝ નોટ એટલે નથી ના તે ત્રીજું ઇઝ ઇટ અ ટોમેટો ટોમેટો એટલે ટોમેટો શું આ ટોમેટો છે ચિત્રમાં ખબર પડી જાય છે કે હા ટોમેટો છે તો ત્રીજાનો જવાબ લખશું યસ ઇટ ઇઝ નેક્સ્ટ વન ઇઝ ઇટ અ સ્પેરો સ્પેરો એટલે ચકલી પણ ચિત્રમાં શું આપેલું છે તો કે પહેલા એટલે પોપટ તો આ પોપટ છે સ્પેરો નથી એટલે જવાબ લખશું નો ઇટ ઇઝન્ટ એના પછી પાંચમો છે બનાના ચિત્ર આપેલું છે પ્રશ્ન પૂછેલો છે ઇઝ ઇટ અ બનાના શું તે કેળું છે તો હા ચિત્રમાં આપેલું છે તે કેળું છે જવાબ લખશું યસ ઇટ ઇઝ હા તે છે છઠ્ઠું ઇઝ ઇટ અ બેલ બેલ એટલે ઘંટ શું આ ઘંટ છે તો કે હા ઘંટ છે જવાબ આવશે યસ ઇટ ઇઝ
નવમું ચિત્ર છે કમળનું છે. પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ઈટ અ લોટસ, શું આ કમળ છે? તો કે હા કમળ છે. એટલે નવમાં માં લખશું યસ ઈટ ઇઝ, હા તે છે. અને લાસ્ટ માં દસમું છે તે આપણે જોઈ લઈએ. દસમું ચિત્ર આપણે છે બોટ. પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ઈટ અ બસ, શું આ બસ છે? તો આ બસ નથી, શું છે? બોટ છે. તો જવાબ લખશું નો ઈટ ઇઝન્ટ, ના તે બોટ નથી. આ રીતે તમારે દસે દસ જેવું તમને હોમવર્કમાં કે જોઈ અને લખવાના રહેશે. એની સાથો સાથ જેટલા પણ ચિત્ર આપેલા છે એ બધાના સ્પેલિંગ પણ લખવાના છે. ઉદાહરણ તરીકે પહેલું ચિત્ર શેનું આપેલું છે? તો કે કેપ, એટલે કે ટોપી. તો તમારે આ રીતે લખવાનું રહેશે સી એ પી, કેપ એટલે ટોપી. એના પછી બીજું આપેલું છે શું છે? ટેબલ. તો ટી એ ડી એલ ટી, ટેબલ એટલે ટેબલ. એના પછી જે આપણે વાક્ય શરૂ કર્યા તે આ શું છે? ટ્રેન. તો લખવાનું છે ટી આર એ આઈ એન, ટ્રેન એટલે આ રીતે બધાના સ્પેલિંગ ચિત્ર જોડે લખવાના રહેશે. થેન્ક યુ.